तो बराबर पांच चौगु वीस पांच तरी पंदर तो त्रण चतुर्थांश केएम प्रति मिनिट, केएम प्रति मिनिट किलोमीटर प्रति मिनिट त्रण चतुर्थांश। हवे आपणे बीजू किलोमीटर प्रति अवर में किलोमीटर प्रति मिनिट में जवाब मळ्यो। हवे किलोमीटर प्रति अवर में शोधीए तो झड़प बराबर अंतर भाग्या समय, अंतर भाग्या समय अंतर केटलू तो अंतर 15 केएम से 15 केएम अने समय केटलो से समय 20 मिनिट से परंतु आपणे कलाक में फेरवा माटे अवर अवर एटले कलाक एच ओ यू आर तो कलाक में फेरवा माटे आपणे 60 वडे भागवा पड़े अने अहींया आपणे एच लखी शकीए बराबर 15 छेदमां 20 60 अंशमां जता रहेशे 60 बाळको अंशमां जता रहे अने आपणे अहींया केएम प्रति अवर लखी शकीए। जीरो गयो जीरो गयो बे तरी छ पंदर तरी पिस्तालीस केएम प्रति अवर तो आपणा बे जवाब एक झड़प मिनिट माटे त्रण चक्र किलोमीटर प्रति मिनिट अने किलोमीटर प्रति अवर माटे पिस्तालीस किलोमीटर प्रति अवर। एक्जाम्पल नंबर नवो सलमा साइकल पर तेना घरथी शाळाए 15 मिनिट में पहुंचे छे કેટલી મિનિટમાં 15 મિનિટ જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડ 2 મીટર પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડમાં 2 મીટર અંતર કાપે છે સાયકલ 1 સેકન્ડમાં 2 મીટર અંતર કાપે છે હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધવાનું છે તો સલમાએ ઘરથી શાળા વચ્ચેનું અંતર કેટલું છે ઘરથી શાળા સુધીનું અંતર હવે આપણે જોઈએ અંતર શોધવાનું છે તો ઝડપનું સૂત્ર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ભાગ્યા સમય હવે આપણે શું શોધવાનું છે ઘરથી શાળા વચ્ચેનું અંતર તો અંતર શબ્દને કરતા બનાવીએ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય સમય આ બાજુ આવી જાય એટલે ઝડપ ગુણ્યા સમય થાય ઝડપ ગુણ્યા સમય આ રીતે કરતા આપણે અંતરને બનાવીએ ત્યારે ઝડપ ગુણ્યા સમય બની જાય ઝડપ કેટલી છે સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ 2 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા સમય કેટલો છે 15 મિનિટમાં કેટલો છે 15 મિનિટ હવે આપણે સેકન્ડ આ મીટર પ્રતિ સેકન્ડમાં છે આ મિનિટ છે તો મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે આપણે આ 15 મિનિટ છે 15 મિનિટ 15 મિનિટને સેકન્ડમાં ફેરવીએ 2 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 15 મિનિટને સેકન્ડમાં 15 ગુણ્યા 60 15 ગુણ્યા 60 સેકન્ડ એસસીસી એટલે સેકન્ડ તો આપણે હવે જોઈએ 1590 2 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 1590 900 સેકન્ડ તો આપણે 1800 મીટર 1800 મીટરના કિલોમીટર કેટલા તો 1.800 કેએમ 1.800 કેએમ 1800 મીટર અંતર કાપી છે સાયકલે તો 1800 મીટર એટલે 1.800 કિલોમીટર એટલે સલમાએ તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો ઘરથી શાળા વચ્ચેનું અંતર 1.800 કિલોમીટર સલમા સાયકલ પર તેના ઘરથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો તો ઘરથી શાળા વચ્ચેનું અંતર ઘરથી શાળા સુધીનું ઘરથી શાળા સુધીનું અંતર સુધીનું અંતર 1.800 એટલે કે 1.8 કિલોમીટર 800 ની બદલીમાં આપણે ફક્ત 1.8 પણ મૂકી શકીએ 1.8
किलोमीटर था એટલે આ અંતર 1.8 કિલોમીટર ઘરથી શાળા સુધીનું અંતર. હવે આપણે આગળ નવા મુદ્દો કે અંતર અને સમય નો આલેખ કઈ રીતે દોરી શકાય એ વિશે આપણે જોઈશું. તો તમે ગણિત વિષયની અંદર ગ્રાફ પેપર જોયો છે અને ગ્રાફ પેપર ઉપર આપણે આલેખ કઈ રીતે બાળકો દોરીએ છીએ ત્યાં આપણે આલેખ દોરતી વખતે એક્સ અક્ષ અને વાય અક્ષ દરેક ગ્રાફ પેપર ઉપર દોરીએ છીએ. તો આડી ધરી એક્સ અક્ષ અને ઊભી ધરી વાય અક્ષ તરીકે ઓળખાય છે. એક્સ અક્ષ ઉપર અહીંયા આપણે અંતર સમયનો આલેખ દોરવા એક્સ અક્ષ કિરણ ઓ એક્સ પર સમય આ અહીંયા આપણે ઓ દર્શાવી શકીએ બાળકો. તો કિરણ ઓ એક્સ પર સમય અહીંયા સમય અને વાય અક્ષ અને આ વાય અક્ષ છે એ કિરણ ઓવાય કિરણ ઓવાય પર અંતર આ અંતર લેવામાં આવે છે તેમાં ઓને ઉગમ બિંદુ આ ઓને ઉગમ બિંદુ એટલે કે 0 0 કહે છે. બંને બાજુ આપણે ઓ દર્શાવી દીધો. હવે આપણે નીચે આપેલા કિસ્સાઓમાં અંતર સમયના આલેખનો આકાર દર્શાવો. આપણે અહીંયા કિસ્સા બે આપેલા છે કે અચળ ઝડપે ગતિ કરતી કાર. અચળ ઝડપે ગતિ કરતી કાર એટલે અહીંયા એક ધારી ગતિથી કાર ચાલી રહી છે અને બે નંબરમાં એવું છે કે રોડની બાજુમાં ઊભેલી કાર એનો આલેખ કઈ રીતે દોરી શકાય. તો બાળકો અહીંયા આપણે સમય હંમેશા એક્સ અક્ષ ઉપર લેવામાં આવે છે અને વાય અક્ષ ઉપર હંમેશા અંતર દર્શાવવામાં આવે છે. અહીંયા કાર અચળ ઝડપે ગતિ કરે છે એટલે એક ધારું અંતર વધે જાય છે આ પ્રમાણે આલેખ બનશે. જ્યારે બે નંબરમાં રોડની બાજુમાં ઉભેલી કાર તો અહીંયા એક્સ અક્ષ ઉપર સમય અને વાય અક્ષ ઉપર અંતર નોંધવામાં આવે છે અને કાર અહીંયા ઉભેલી છે સ્થિર છે રોડની બાજુમાં ઉભેલી કાર તો આ જે તે સમયે કાર સ્થિર હોય ત્યારે એનો આલેખ આ રીતે દર્શાવવામાં આવે છે. તો બાળકો તમે આ પ્રકરણની અંદર અંતર સમયના આલેખ વિશે હતું ઝડપ વિશે હતું તેમજ અન્ય બીજા ઝડપ અંતર શોધવાના દાખલા પણ હતા. તો બાળકો અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. તમારે ઘરેથી સ્વાધ્યાયના પ્રશ્નો પૂર્ણ કરવાના રહેશે.